ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે આજનો આપણો પહેલો ટોપિક છે મિત્રો, વનસ્પતિ ઉદ્યાનો, બોટેનિકલ ગાર્ડન. હવે વનસ્પતિ ઉદ્યાન વિશે મિત્રો ચર્ચા કરવી છે, બરાબર. આના પહેલા આપણે ચર્ચા કરી ગયા વનસ્પતિ સંગ્રહાલય, બરાબર ને, હર્બેરિયમ, જેના ઉપર આપણે એક ચર્ચા કરી. હવે આ છે વનસ્પતિ ઉદ્યાન, બંનેમાં ફરક છે મિત્રો. હર્બેરિયમ એટલે કે વનસ્પતિ સંગ્રહાલય જે હતું મિત્રો, બરાબર, એની અંદર વનસ્પતિના નમૂનાઓને પ્રેસ કરી, દાબન, શુષ્કન, વિશાખતન વગેરે પ્રોસેસમાંથી પસાર કરી હર્બેરિયમ સીટ ઉપર લગાવી અને એક બોક્સની અંદર વર્ગીકરણ પદ્ધતિ અનુસાર ગોઠવવામાં આવે છે. સમજો ખાસ. જ્યારે વનસ્પતિ ઉદ્યાન શું છે મિત્રો? તો કે વનસ્પતિ ઉદ્યાન એ છે કે જ્યાં તમને વિશ્વની અંદર જોવા મળતી વનસ્પતિઓને એ જ પ્રકારનું વાતાવરણ પૂરું પાડી ત્યાં એમનો ઉછેર કરવામાં આવે છે. હા, મતલબ ત્યાં તમને ઓરિજિનલ બધી જ વનસ્પતિઓ ત્યાં જોવા મળી રહેશે, બરાબર. બીજો વનસ્પતિ ઉદ્યાનનો પ્લસ પોઈન્ટ શું છે મિત્રો, ખબર છે કે ભાઈ વનસ્પતિ ઉદ્યાન જે ખરા, બરાબર, એની અંદર જે પણ વનસ્પતિઓ ઉગાડી છે, વાવી છે, બરાબર, એના ઉપર દરેકનું વૈજ્ઞાનિક નામ, એનું કુળ, એનું પ્રાદેશિક નામ, એને આર્થિક અગત્ય શું છે, એની ઔષધીય અગત્ય શું છે, કુદરતના પરિપ્રેક્ષ્યની અંદર એનું મહત્વ શું છે, આ બધી જ માહિતી એક નાની કાપલી સ્વરૂપે, એક નાની સ્ટીકર સ્વરૂપે એ વનસ્પતિ સાથે ચિપકાવેલી હોય છે. એટલે જે પણ અભ્યાસાર્થી ત્યાં જોવા જાય તો એ વનસ્પતિ વિશે એ પૂરતું એને જ્ઞાન મળી રહે છે. પહેલો પ્લસ પોઈન્ટ મિત્રો. બીજી વાત કરીએ વનસ્પતિ ઉદ્યાનોની, બોટેનિકલ ગાર્ડન, બરાબર, એ તમારા નોર્મલ ગાર્ડન જેવું નથી કે આ અંદર ઉપડી ગયા અને જે ઈચ્છા થાય એ તોડી લીધું, ચૂંટી લીધું, જે પુષ્પ એ ગમી ગયું તોડી લીધું. ત્યાં ટોટલી નિષેધ, કોઈ વસ્તુને તમે હાથ ન અડાડી શકો, તમે ખાલી નજીકે જઈને એનો અભ્યાસ જ કરી શકો છો, બરાબર. બીજું વનસ્પતિ ઉદ્યાન મિત્રો, વિશ્વની બધી જ વનસ્પતિઓને ત્યાં ઉગાડવી છે. હવે રણમાં ઉગતી વનસ્પતિને તમારે આપણા સુરત જેવા અથવા તો આપણા કોઈ નોર્મલ માધ્યમમાં, નોર્મલ વાતાવરણમાં ઉગાડવી હોય મિત્રો, તો સીધી વસ્તુ છે, એ નોર્મલ માધ્યમમાં ઉગાડવા માટે એને ટેમ્પરેચર ઊંચું જોઈએ, તો એના માટે ગ્લાસ હાઉસ તૈયાર કરવામાં આવે છે. કેક્ટસ જેવી વનસ્પતિઓ માટે કેક્ટસ હાઉસ તૈયાર કરવામાં આવે છે, બરાબર. પછી દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ માટે એ પ્રમાણે ભેજવાળું વાતાવરણ રહે એ પ્રમાણે આખું એક શેડ બાંધવામાં આવે છે, બરાબર. જે વનસ્પતિઓ જળાશયમાં વસવાટ કરતી હોય તો એને જલીય માધ્યમ પૂરું પાડવા માટે કૃત્રિમ જળાશયો પણ તૈયાર કરવામાં આવે છે, બરાબર. ઓર્કિડ માટે ઓર્કિડિયમ હોય છે. કહેવાનો મતલબ એ છે મિત્રો કે દરેક સજીવને કે જે એ વિસ્તારમાં નથી ઉગતો, અલગ અલગ વિસ્તારનો છે, અલગ અલગ વિશ્વના વિસ્તારોનો છે, ત્યાંને એ જ પ્રકારનું વાતાવરણ પૂરું પાડી અને ત્યાં એ વનસ્પતિનો શું કરવામાં આવે, વાવેતર કરવામાં આવે છે, અને એ પણ વૈજ્ઞાનિક ઢબે, બરાબર. જેથી કોઈ પણ જે વિદ્યાર્થી છે અથવા તો અભ્યાસાર્થી જે કહી શકીએ, એ સરળતાથી ત્યાં જઈ અને એ વનસ્પતિઓનો સારામાં સારી રીતે શું કરી શકે, અભ્યાસ કરી શકે, બરાબર. આવા થોડા ફોટોગ્રાફ્સ છે મિત્રો બોટેનિકલ ગાર્ડનના, જોઈએ એટલે આપણને થોડું એના વિશે વધારે ખ્યાલ આવે. હા મિત્રો, આ પહેલો ફોટોગ્રાફ તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ચાલતા જવાનું હોય છે અને આજુબાજુ અલગ અલગ વનસ્પતિઓ એના નામ લિસ્ટ સાથે શું હોય, ઉછેર કરેલો હોય છે, બરાબર, જેથી આપણે એનો સરળતાથી શું કરી શકીએ, અભ્યાસ કરી શકીએ છીએ, બરાબર. મિત્રો, એક આ બીજો ફોટોગ્રાફ્સ છે, તમે જોઈ શકો છો પાછળ ગ્લાસ હાઉસ જેવી વ્યવસ્થા છે, બરાબર. સાથે સાથે અહીંયા પણ તમે જોઈ શકો છો કૃત્રિમ જળાશય તૈયાર કર્યું છે. અમુક લીલ, બરાબર, કે એવી અમુક જલીય વનસ્પતિઓ હોય તો એમને આવા કૃત્રિમ જળાશયની અંદર ઉછેર કરવામાં આવે છે. અહીંયા એક ત્રીજો ફોટોગ્રાફ છે મિત્રો, એની અંદર પણ તમે જોઈ શકો છો કે દ્વિઅંગી ત્રિઅંગી વનસ્પતિઓ માટે એક ચોક્કસ ભેજવાળું વાતાવરણ તૈયાર રહે એટલા માટે એક શેડ બાંધેલો છે અને વધારેમાં વધારે ત્યાં અંદર પાણીનો શું કરવામાં આવે, છંટકાવ કરવામાં આવે, જેથી ભેજનું પ્રમાણ શું રહે, વધારે જળવાઈ રહે એટલા માટે. અહીંયા પણ મિત્રો એક વાર ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો. આ બધા જ મિત્રો બોટેનિકલ ગાર્ડન છે,
मतलब तमे तमारा नॉर्मल गार्डन साथे एनी कंपैरिजन करी सको नहीं, बराबर। मित्रों साथे साथे आ बॉटनिकल गार्डन नो खरेखर खूब महत्व छे, एम जेम के आपणे वात करी कलात्मक आकर्षण, बराबर। आओ बॉटनिकल गार्डन होय तो लोको एनी तरफ शुं थाय आकर्षाय, बराबर। एटले जे ते विस्तारनी आपणे कहेवाय ने के सुंदरतामां शुं करे वधारो करे छे, बराबर के नहीं। कारण के जे विश्वमां जोवा मळती वनस्पतिओ त्यां तमने एक ज जग्याए जोवा मळे तो सीधी वस्तु स्वाभाविक छे तमे त्यां आकर्षावाना छो, बराबर। पछी वनस्पति संशोधन माटेनी सामग्री पूरी पाड़े, मतलब कोई अभ्यासार्थी छे एने अलग अलग पुष्प फळ बीज, बराबर, पूं केसर स्त्रीकेसर जे पण वनस्पतिना भागोनो अभ्यास करवो छे ए एने सरळताथी बराबर अभ्यास थई सके छे, बराबर। सौथी मेन तो मित्रों स्थल शिक्षण, बराबर। कारण के तमे हूँ तमने आज बधी वातो करूँ, आ फोटोग्राफ्स थोड़ा आपणे जोया, बराबर, थोड़ी वातो करी रह्यो छु, पण जो आपणे त्यां जईए अने वनस्पति विशे हूँ तमने रूबरूमां बताऊँ, जो छोड़ स्वरूप छे, क्षुभ स्वरूप छे, वृक्ष स्वरूप छे, आ जलीय वसवाट छे, बराबर। हवे पाणीमां उगती वनस्पति होय तो तमे જુઓ તો ભી તમને ખ્યાલ આવી જાય કે આ જલજ વનસ્પતિ છે, બરાબર। ભાઈ તમે મને પ્રશ્ન ના કરો, સર શું આ જલજ વનસ્પતિ છે, આવો પ્રશ્ન થાય ના, કારણ તમને સ્થળ શિક્ષણ કહેવાય મિત્રો, તમે સીધું જ તમે ત્યાં જોઈ શકો છો। હું તમને એમ કહું કે રણમાં ઉગતી વનસ્પતિઓના આ પ્રકારના લક્ષણો હોય, પણ ત્યાં તમને એવા જ ગ્લાસ હાઉસ તૈયાર કરીને વનસ્પતિ બતાવે અથવા તો ઉગાડેલી હોય તો તરત જ તમને ખ્યાલ આવી જાય કે યસ, રણમાં ઉગતી જે વનસ્પતિઓ જે ખરી, બરાબર, એના લક્ષણો આ પ્રકારે રચાતા હશે, બરાબર કે નહીં મિત્રો। સાથે સાથે મિત્રો સંરક્ષણ, જે નાશપ્રાય વનસ્પતિઓ હોય, નાશપ્રાય જાતિઓ હોય, એમનો ત્યાં ઉછેર કરવામાં આવે છે મિત્રો, એના માટે સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ આપતી હોય છે, બરાબર। આજે આપણે જાણીએ છીએ કે ઘણી બધી જાતિઓ લુપ્ત થવા જઈ રહી છે, તો એ જાતિઓને બચાવવા માટે મિત્રો આવી વનસ્પતિઓને ત્યાં એ વિસ્તારમાં શું કહેવાય, એ દેખરેખ હેઠળ એમનો ઉછેર કરવામાં આવે છે, બરાબર। પછી મિત્રો આવા બોટનિકલ ગાર્ડન લોકસેવાનું પણ કાર્ય કરે, મતલબ ત્યાંના કર્મચારીઓ હોય તમે ત્યાં જાઓ તો તમને ગાર્ડનિંગ વિશેની માહિતી આપશે, કઈ વનસ્પતિ કઈ ફાયદાકારક છે, આયુર્વેદિક રીતે કઈ વનસ્પતિ ફાયદાકારક છે, ફલોદ્યાન, મતલબ તમને ખેતીમાં પણ એગ્રીકલ્ચરમાં પણ આ લોકો મતલબ વનસ્પતિ ગાર્ડનની અંદર એ માહિતી તમને આપણે એમ કહી શકીએ કે ફાયદાકારક સાબિત થતી હોય છે, બરાબર। પછી નવી જાતિઓનું સંશોધન બી થઈ શકે, મતલબ કે પેશી સંવર્ધન, બરાબર, કલિકા સર્જન, એ બધી કુદરતી કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન પદ્ધતિઓ છે, એ પણ બોટનિકલ ગાર્ડનની અંદર પ્રેરી અને આપણે સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકીએ છીએ। અને મિત્રો વનસ્પતિ સંગ્રહાલય, સાંભળજો, વનસ્પતિ ઉદ્યાનની અંદર વનસ્પતિ સંગ્રહાલય પણ આવી જાય, મતલબ એક નાનું બિલ્ડિંગ બનાવી દીધું હોય કે ભાઈ બધી વનસ્પતિઓ ત્યાં ઉછેર ન કરી શકાય, તો જે વિશ્વની બાકીની જે વનસ્પતિઓ છે જેને ઉછેર નથી કરી શકાતો એને પહેલાં હર્બેરિયમ સીટ ઉપર ચિપકાવી, બરાબર, પ્રોસેસમાંથી પસાર કરી અને ત્યાં એક કબાટની અંદર ગોઠવેલી હોય કે ભાઈ તમે આ વનસ્પતિઓ જોઈ લો, જે જોવા નથી મળતી એને તમે અહીંયા વનસ્પતિ જે સંગ્રહાલય છે હર્બેરિયમ એની અંદર તમે એનો પણ અભ્યાસ કરી શકો છો, બરાબર। આ સિવાય બીજ નિધિ વ્યવસ્થા પણ હોય, મતલબ જે લુપ્ત થતી વનસ્પતિઓ હોય એના બીજને પણ ત્યાં સાચવવામાં આવેલા હોય છે, તો તમે સમજી શકો છો વનસ્પતિ ઉદ્યાન એ કેટલા અગત્યના છે, બરાબર। પહેલાં આપણે એનસીઆરટીની જોઈ લઈએ અને પછી થોડા દેશ વિદેશના બોટેનિકલ ગાર્ડન વિશે ચર્ચા કરીએ, ઓકે। જો શું કહે છે, આ વિશિષ્ટ ઉદ્યાનો સંદર્ભની માહિતી, બરાબર, રેફરન્સ માટેના જીવંત વનસ્પતિઓના શું છે નમૂનાઓ ધરાવે છે, જીવંત વનસ્પતિઓ ઓળખ વિધિના હેતુ માટે આ ઉદ્યાનોમાં વનસ્પતિ જાતિઓ ઉછેરી લેવાય છે, બરાબર, અને દરેક વનસ્પતિ પર, સમજો મિત્રો, તેમના વનસ્પતિ શાસ્ત્રીય એટલે કે વૈજ્ઞાનિક નામ, પ્રજાતિ અને જાતિ, તેમના કુળ, સૂચવતી કાપલી, બરાબર, લેબલિંગ, ટેગિંગ એટલે કે લેબલિંગ કરેલું હોય છે, બરાબર। ક્યુ ગાર્ડન ઇંગ્લેન્ડ, બરાબર, હમણાં જ હું આગળ ચર્ચા કરી ગયો, બરાબર, તો જે આપણે એમ કહી શકીએ કે વિશ્વનો સૌથી મોટામાં મોટો વનસ્પતિ ઉદ્યાન કહી શકાય છે। ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન હાવરા ભારત, બરાબર, આને પણ આપણે યાદ રાખીશું। નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનૌ, એ પણ ભારતનો છે, તો એ બધા પ્રખ્યાત વનસ્પતિ ઉદ્યાનો છે એવું આપણે કહી શકીએ છીએ। એટલે તમે જોશો તો વનસ્પતિ ઉદ્યાન તમને બુકમાં બહુ શોર્ટમાં આપેલું છે, પણ એના વિશે આપણને ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ શકે છે, બરાબર। આપણે અહીંયા વઘાઈ બોટનિકલ ગાર્ડન પણ આવેલો છે ડાંગ જિલ્લાની અંદર, બરાબર, અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે 300 કિલોમીટર દૂરથી એનો અભ્યાસ કરવા માટે આવતા હતા,
તો તમે વિચારી શકો છો કે આ બોટેનિકલ ગાર્ડનનું કેટલું મહત્વ છે. બરાબર, હવે થોડા બુકમાં તો આપેલા જ છે બે થી ત્રણ નામ, બીજા પણ આપણે બોટેનિકલ ગાર્ડન વિશે માહિતી પ્રાપ્ત કરીએ. અહીંયા મિત્રો તમે જોશો તો થોડા જૂના સિલેબસ સાથેની માહિતી છે, પણ તૈયાર કરજો, ક્યાંક કામમાં આવી જાય. સમગ્ર વિશ્વમાં હજારો વનસ્પતિ ઉદ્યાનો આવેલા છે, જેમાંથી લગભગ 800 જેટલા મહત્વના વનસ્પતિ ઉદ્યાનો ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ બોટેનિકલ ગાર્ડન IABG માં નોંધાયેલા છે. મતલબ 800ની નોંધણી થયેલી છે, બાકી તો છે કેટલા. બરાબર, વનસ્પતિ ઉદ્યાનનું નામ અને સ્થળ આપેલું છે મિત્રો, રોયલ બોટેનિકલ ગાર્ડન ક્યુ બ્રિટન, ઇન્ડિયન બોટેનિકલ ગાર્ડન સિબપુર કોલકાતા. બરાબર, લોઇડ બોટેનિકલ ગાર્ડન દાર્જિલિંગ પશ્ચિમ બંગાળ. બરાબર, આ બાજુ ન્યુયોર્ક બોટેનિકલ ગાર્ડન ન્યુયોર્ક યુએસએ. એટલે જો પહેલા બે જે ખરા 1 અને 2 એ બહારના છે, બાકી બધા આપણા છે. ચોથું નેશનલ બોટેનિકલ ગાર્ડન લખનૌ ઉત્તર પ્રદેશ, અને બોટેનિકલ ગાર્ડન વઘઈ ડાંગ જિલ્લો ગુજરાત. બરાબર કે નહીં? ઓકે મિત્રો, આ એક શારીરિક માહિતી આપેલી છે. મહાકાય વર્ડ ધ ગ્રેટ બનિયન ટ્રી. બરાબર, ઇન્ડિયન બોટેનિકલ ગાર્ડન, ઇન્ડિયન બોટેનિકલ ગાર્ડન સિદ્ધપુર કોલકાતામાં મિત્રો છે. બરાબર, જે લગભગ 1044 હવાઈ મૂળ, પેલી વડની વડવાઈ એ કહીએ મિત્રો, ગામડાની અંદર તમે ક્યાંક લટકતા હશો, તમે તો હવે ગામડાઓ સાથે બહુ ઓછા વિદ્યાર્થીઓ જોડાયેલા હોય છે, અથવા જવાનું બહુ ઓછું થતું હોય છે. અમે તો જ્યારે ગામ જતા મામાના ઘરે કે દાદા જોડે કે કેવી રીતે, તો સીધી વસ્તુ છે કે ગામડાની અંદર વડ હોય તો વડની જે વડવાયું હોય, બરાબર, એને એ લટકીને આપણે એ જ હિંચકા હતા. પછી આ બધી અલગ અલગ સ્ટાઇલિશ હિંચકાઓની શરૂઆત થઈ મિત્રો. તો એ 1044 વડવાઈઓ છે, 1044 વડવાઈઓ. તમે વિચારો કેટલો એનો ઘેરાવો, ઘેરાવો પણ અહીંયા આપેલો છે મિત્રો, 400 મીટરનો ઘેરાવો છે. મતલબ આ મુખ્ય પ્રકાંડ, તો એનો ઘેરાવો 400 મીટર. બરાબર, 30 મીટર એની ઊંચાઈ છે, અને 200 વર્ષ કરતાં પણ જૂનું આ વૃક્ષ છે. બરાબર, હવે વિચારો તમે, આવું બોટેનિકલ ગાર્ડનની અંદર આવું વૃક્ષ હોય તો શું આપણને એની તરફ આકર્ષે નહીં? શું આપણને ત્યાં જવાની ઈચ્છા ન થાય? બરાબર, તો આ છે મિત્રો આપણા વનસ્પતિ ઉદ્યાનની માહિતી. બરાબર, તો દરેક વિદ્યાર્થીઓ, ભલે બુકની અંદર બહુ શોર્ટમાં બતાવેલું છે, પણ મારા દરેક શબ્દોને એક ક્લિયર કરી નાખજો, એટલે તમને પછી વાંધો આવે નહીં. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો હવે સંગ્રહાલય ઉપર ચર્ચા કરીએ. મિત્રો, સંગ્રહાલય, મ્યુઝિયમ, સંગ્રહાલય શબ્દ કરતાં તમને મ્યુઝિયમ વધારે ગમતું હશે, અને ટોપિક પણ થોડો વધારે આપણને અભ્યાસમાં ગમતો હોય છે, કારણ કે ત્યાં આપણને અલગ અલગ ચીજવસ્તુઓ, મતલબ કે જેમ કે આપણે એવું કહી શકીએ કે સ્કેલેટન જે આપણું ખરું, બરાબર, ડાયનોસરથી લઈ મનુષ્યથી લઈ બધા સ્કેલેટન આપેલા હોય, એને કંકાલ ગેલેરી કહેવાય મિત્રો. તો મ્યુઝિયમની અંદર કંકાલ ગેલેરી હોય, બરાબર, એની અંદર રાજા રજવાડાઓના જે ઉપયોગી ચીજ વસ્તુઓ હોય, બરાબર, એમના જે હથિયારો હતા, ભાલા, બરસી, મતલબ જે હોય, મતલબ તલવાર, એ બધાનું જ ત્યાં કલેક્શન કરેલું હોય છે મિત્રો. જૂના ચલની સિક્કાઓ પણ મ્યુઝિયમની અંદર સમાવેશ હોય છે. બરાબર, સાથે સાથે વાત કરીએ મિત્રો, તો પેલા કીટ બોક્સ, એટલે કે એની અંદર કીટકોને જીવંત અવસ્થામાં જ એક પ્લેટ ઉપર ચિપકાવી દેવામાં આવે છે, અને બોક્સની અંદર પેક કરી ત્યાં મૂકેલા હોય છે. બરાબર, તો આ બધા સાથે સાથે અમુક પ્રાણીઓના સ્ટફિંગ કરેલા પણ હોય છે. સ્ટફિંગની વાત પણ કરીશું આપણે, બુકની વાક્યરચના સાથે સાથે જ જઈશું, ત્યારે વધારે ક્લિયર થશે. મતલબ આ બધું જ્યારે વાતો થાય મિત્રો, એટલે આપણને મ્યુઝિયમ 100% એની તરફ આપણને આકર્ષિત કરતું હોય છે. બરાબર, બરોડાની અંદર પણ આપણે એક મ્યુઝિયમ છે. બરાબર, તો આ મ્યુઝિયમમાં મિત્રો આપણને જવું ગમે છે. બરાબર, કારણ કે ત્યાં આપણને જોવા માટેની ઘણી બધી, એમ કહી શકીએ મિત્રો, ત્યાં વ્યવસ્થાઓ આવેલી હોય છે કે જેના થકી આપણે એ તરફ શું થઈએ, આકર્ષાઈએ છીએ. બરાબર, એટલે મ્યુઝિયમ કે જેની અંદર યસ પ્રાણીઓના અશ્મિઓને પણ સાચવવામાં આવે છે. બરાબર, મ્યુઝિયમ મિત્રો આપણે સ્કૂલ કક્ષાએ પણ હોય છે. હા, આપણા દરેક સ્કૂલની અંદર મિત્રો, આપણી સ્કૂલોની અંદર પણ નાના પાયે મ્યુઝિયમ તો હોય જ. મતલબ કે વનસ્પતિ, પ્રાણીઓના અમુક નમૂનાઓ એક નાની કાચની શીશીઓની અંદર, કે જ્યાં પ્રિઝર્વેટિવની અંદર રાખવામાં આવે, પ્રિઝર્વેટિવ તરીકે મોટા ભાગે આપણી બાયોલોજીકલ લેબની અંદર ફોર્મેલિન વપરાય છે મિત્રો. શું વપરાય છે? ફોર્મેલિન. આ ફોર્મેલિન એવું પ્રિઝર્વેટિવ છે કે જે તમે એની અંદર
કોઈ પણ પ્રાણી હોય, તમે દેડકો છે, નાનો સાપ છે, કરોળિયા છે કે અળસિયું છે, બરાબર, અથવા તો વનસ્પતિમાં સાયકસ, પાઇનસ જેવી અનાવૃત બીજધારીઓ, બરાબર, મકાઈ, કોઈ પણ પ્રકારની વનસ્પતિના છોડને તમે આ પ્રિઝર્વેટિવની અંદર વર્ષો સુધી સાચવી શકો છો, બરાબર. તો એવા કાચની બાણીઓની અંદર પ્રિઝર્વેટિવ સ્વરૂપે આપણી સ્કૂલોની અંદર પણ મિત્રો નાના કક્ષાએ, નાની કક્ષાએ આવા શું કહેવાય મ્યુઝિયમની રચના થતી જ હોય છે આપણા લેબની અંદર. કોલેજ લેવલે એનાથી થોડું અપ હોય, યુનિવર્સિટીમાં એનાથી થોડું વધારે અપ હોય, અને સૌથી વધારે અપ તો સીધી વસ્તુ છે જે પ્રોપર મ્યુઝિયમો હોય એની અંદર 100% આપણને આ બધી જ માહિતી પ્રાપ્ત થતી જોવા મળે છે, બરાબર. તો આવા જ પ્રિઝર્વેટિવ અરે સોરી આવા જ આપણે મ્યુઝિયમનો અભ્યાસ કરવો છે તો થોડા ફોટોગ્રાફ્સ જોઈએ કે એની અંદર કેવી રીતની વ્યવસ્થાઓ હોય છે, જેથી આપણો ઇન્ટરેસ્ટ થોડો વધારે યોગ્ય એટલે કે અનુકૂળ થાય. ઓકે, અહીંયા જોઈ શકો છો મિત્રો, આ રીતે જ એક બોક્સની અંદર તમે અલગ અલગ કંકાલો, અલગ અલગ જાતિના સજીવોના, બરાબર, અશ્મિઓનું અહીંયા એક કલેક્શન આપણને ગ્લાસની અંદર ગોઠવેલું જોવા મળી રહ્યું છે. ત્યાં ટોટલી નામ નિર્દેશન સાથે કયા સજીવનું છે, બરાબર, કેટલા વર્ષ જૂનું છે આ અશ્મિ, એ બધી જ માહિતી આપણને ત્યાં શું હોય આપેલી હોય છે, બરાબર. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ ગેલેરીની અંદર અલગ અલગ જે ખોદકામ કરતો જે આપણને એમ કહી શકીએ કે રાજાઓના કે જૂના જમાના જે બનાવેલા કલાકૃતિઓ છે એનું એક કલેક્શન અહીંયા આપણને ગોઠવેલું જોવા મળી રહ્યું છે. મિત્રો આપણા બધાનું એ ફેવરેટ, નાના હતા ત્યારથી અત્યાર સુધી મ્યુઝિયમનું નામ પડે એટલે જેવા મ્યુઝિયમમાં જઈએ ને એટલે સૌથી પહેલો મોટો એક હોલ આવે જેની અંદર 100% મોટાભાગે ડાયનોસોર અથવા તો વેલ માછલીના આવા તૈયાર કરેલા સ્કેલેટનને ગોઠવેલું જોવા મળે છે એટલે તરત જ આપણને એની તરફ શું થાય આકર્ષણ થતું હોય છે અને આપણે 100% આવા મ્યુઝિયમોનો અભ્યાસ કરવા જતા હોઈએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અમુક સજીવો જે ખરા, બરાબર, એનું સ્ટફિંગ કરીને મૂકેલું છે, સજીવને ગોઠવેલો છે. મિત્રો સ્ટફિંગ એટલે નોર્મલી સ્ટફિંગ કરેલા આપણે સ્કૂલોની અંદર પણ ગાય, અરે સોરી સોરી મારી ભૂલ થઈ મિસ્ટેક, કાગડો છે, કબૂતર છે, એના સ્ટફિંગ કરેલા હોય છે, બરાબર. એ સ્ટફિંગની અંદર શું હોય છે મિત્રો, તો કે સ્ટફિંગની અંદર આપણે એવું કહી શકીએ કે જે પણ પક્ષી જે ખરું નાના કદના પણ થોડા મોટા કદના કે જે પેલી બરણીમાં ગ્લાસમાં ન આવતા હોય તેવા, તો એવા પક્ષીની અંદરથી પહેલાં તો એની અંદરના એના બધા તંત્રો કાઢી લેવામાં આવે, પછી એની અંદર રૂ, બરાબર, વનસ્પતિ કચરો અને અમુક રસાયણો ભરી દેવામાં આવે અને પછી સોય દોરા વડે જ્યાંથી કટિંગ કરે તો એ ભાગ મોટાભાગે વક્ષ ભાગે હોય એને પાછું જોઈન્ટ કરી દેવામાં આવે એટલે તમને, અને એ પાછું એવા અંદર રસાયણો ભર્યા છે, પ્રિઝર્વેટિવ ભર્યા છે કે એ જે પક્ષી છે એ લાંબા સમય સુધી, વર્ષો સુધી એમના એમ સસલું છે એનું પણ સ્ટફિંગ થાય તો એને લાંબા સમય સુધી એ રીતે સાચવવામાં આવે છે, બરાબર, અને સચવાઈ રહેતા હોય છે એટલે એ પણ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. અહીંયા પણ ઘણા બધા સ્ટફિંગ, બરાબર, અલગ અલગ ગેલેરીમાં ગોઠવેલા જોવા મળી રહ્યા છે, બરાબર. તો આવા ફોટોઝ જોઈએ મિત્રો એટલે તરત જ આપણને ઇન્ટરેસ્ટ પડતો હોય છે, આવા મ્યુઝિયમ તરફ આકર્ષણ થતું હોય છે, બરાબર. આ તો કાંઈ જ માહિતી નથી મિત્રો, એટલી બધી માહિતી મ્યુઝિયમની અંદર આપણને કલેક્શન પ્રાપ્ત થતું હોય છે. એનસીઆરટી પ્રમાણે જોઈ લઈએ મ્યુઝિયમ સંગ્રહાલય આપણને શું કહે છે. જીવશાસ્ત્રીય સંગ્રહાલયનો સામાન્ય રીતે શાળા કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાપવામાં આવે છે, બરાબર. આગળ વાત કરીએ મ્યુઝિયમમાં આવેલ વનસ્પતિઓ, પ્રાણીઓ અને અશ્મિઓના નમૂનાઓને શું કરવામાં આવે, એકત્રિત કરી અભ્યાસ અને અને સંદર્ભ માટે સંગ્રહાલયમાં સંગ્રહ કરવામાં આવે છે. નમૂનાઓને મોટા ખોખા, કાચની સીસી કે બરણીમાં યથાવત સ્થિતિમાં રાખવા માટે સંગ્રહક દ્રાવણ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો મેં તમને પ્રિઝર્વેટિવ કહી પણ દીધું, કયું? ફોર્મેલિન. કયું પ્રિઝર્વેટિવ મિત્રો? ફોર્મેલિન, બરાબર. વનસ્પતિ અને પ્રાણીઓના સુકાયેલા નમૂનાઓને પણ સાચવવામાં આવે છે. કીટકોને પકડીને કીટબોક્સ પીન મારીને સાચવવામાં આવે છે. પક્ષીઓને સસ્તનો જેવા મોટા પ્રાણીઓના મૃતદેહોને સામાન્ય સ્ટફિંગ, શરીરના વિવિધ દેહ ધાર્મિક અંગોને દૂર કરી તેમાં રૂ, ઊન, વનસ્પતિઓનો ભૂકો કે સંગ્રાહકો ભરી લાંબા સમય સુધી તેને સાચવવાની પ્રક્રિયાને મિત્રો સ્ટફિંગ કહે છે, બરાબર. તો કરી સાચવવામાં આવે છે, સોરી, બરાબર. તો એ રીતે આપણે જોઈ શકીએ છીએ કે એ આપણા માટે
आ संग्रहालयों केटला जानकारी मतलब के साबित थई सके छे। म्यूजियम में क्यारे प्राणियों कंकालनो पण संग्रह करवामां आवे छे जे ऑलरेडी आपणे पहेला चर्चा करी गया, बराबर छे। हवे कई मित्रों थोड़ा म्यूजियम वारसनी अंदर बात करिए तो मुंबई में नेचरल हिस्ट्री म्यूजियम, बराबर, पछी कोलकाता नु जूलॉजिकल सर्वे ऑफ इंडिया, बराबर। तो आ रीते अलग अलग अपना राज्यों की अंदर म्यूजियम नाना मोटा पाये जोवा ज मळे छे, बराबर। तो ए रीते म्यूजियम नो अभ्यास करी मतलब के त्यां जई अने आपणे घणा बधा अश्मियों ने घणु बधु आपणे नॉलेज प्राप्त करी सकीए छीए, बराबर। तो आ थई गयो म्यूजियम, चलो क्लियर छे, ख्याल आवी गयो। तो आजना लेक्चर नी अंदर मित्रों आपणे बे पॉइंट नो चर्चा करी, एक वनस्पति उद्यान बॉटनिकल गार्डन अने बीजुं छे मित्रों संग्रहालय एटले के म्यूजियम। ओके okay?